Hello students, how are you all? I hope you all are fine. Today we'll see standard 8 subject Gujarati. In that chapter number 4, chapter name is Drashti Parni Shrushti. Eni andar prashna kramang 1. Niche na darek prashna na uttar mate apela vikalpo mathi sacho vikalp sodhi teno kram akshay prashna ni same apela box ma lakho. Number 1. ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને માટે ત્યાં જવાની મનાઈ હતી. ત્યાં એટલે કે એ નિરીક્ષક યંત્રો પાસે, બી ભોંયરામાં જવાના રસ્તા તરફ, સી સિક્યોરિટી પાસે, કે ડી ગણવેશ ધારી તરફ. તો જવાબ છે કે બી ભોંયરામાં જવાના રસ્તા તરફ. નંબર 2. ભોંયરામાંથી બહાર જવાનો માર્ગ કોણ રૂંધીને ઊભું હતું? એ ગણવેશધારી, બી છોટુના પપ્પા, સી સિક્યોરિટી ગાર્ડ અને ડી એક બંધ દરવાજો. તો જવાબ છે ડી એક બંધ દરવાજો. નંબર 3. છોટુએ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં ખોસતા જ શું થયું? એ ભોંયરાના બારણા ખુલી ગયા, બી અલરામ વાગવા લાગ્યું, સી સિક્યોરિટી ગાર્ડ આવી ગયા, ડી પાસ ખાનામાં ફસાઈ ગયું. તો જવાબ છે એ ભોંયરાના બારણા ખુલી ગયા. નંબર 4. મંગળ ગ્રહ વાસીઓ શેની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસે છે? એ રોબર્ટની, બી યંત્રવિદ્યાની, સી સૂર્યની, કે ડી સ્પેસ સૂટની. જવાબ છે બી યંત્રવિદ્યાની. 5. જમીન પરના યંત્રો શેનો ઉપયોગ કરે છે જેથી જમીન નીચેનું જીવન સરળતાથી ચાલે છે? તો એ ઓક્સિજનનો, બી વાતાવરણનો, સી ટેકનોલોજીનો, કે ડી સૂર્યપ્રકાશનો. જવાબ છે ડી સૂર્યપ્રકાશનો. નંબર 6. ટુકડીના મોવડીએ ટીવીના પડદા પર શું બતાવવા આંગળી ચીંધી? એ છોટું, બી એક ટપકું, સી પરગ્રહવાસી, ને ડી સૂર્ય. તો જવાબ છે એક ટપકું. નંબર 7. મંગળ ગ્રહવાસીઓને હવે અવકાશયાન ઉપગ્રહ વાપરવા કેમ પરવડે તેમ નથી? એ તેમની પાસે હવે ટેકનોલોજીનો જાણકાર ન હોવાથી, બી ત્યાં મોંઘવારી ખૂબ જ વધી હોવાથી, સી મંગળ ગ્રહ પર સૂર્યની ગરમી વધી ગઈ હોવાથી, ને ડી પહેલાં જેટલી ઉર્જા ન હોવાથી. તો જવાબ છે કે ડી પહેલાં જેટલી ઉર્જા ન હોવાથી. નંબર 8. મંગળ ગ્રહવાસીઓ પાસે શાનું સામર્થ્ય છે એ યાનને અવકાશમાં જ નકામું બનાવી દેવાનું, બી યાન પર પોતાનો કબજો કરી લેવાનું, સી યાન મંગળ ગ્રહ પર ઉતરી આવે તો તેને નકામું બનાવી દેવાનું, ડી યાનને તેના ગ્રહ પર પાછું છોડી આવવાનું. તો જવાબમાં છે કે સી યાન મંગળ ગ્રહ પર ઉતરી આવે તો તેને નકામું બનાવી દેવાનું. નંબર 9. યાનને ખોટકાવી દેવામાં કયું જોખમ સમાયેલું છે? એ તેને મોકલનારાઓને મંગળ ગ્રહવાસીઓના અસ્તિત્વની ખબર પડી જવાનું, બી તેને મોકલનારા મંગળ ગ્રહ પર હુમલો કરી દેના દે તેનું, સી યાનને ખોટકાવતામાં તેમાં વિસ્ફોટ થવાથી મંગળ ગ્રહને નુકસાન થાય તેનું, ડી યાન ખોટકાવાથી મંગળ ગ્રહના વાતાવરણમાં ફેરફાર થવાનું. તો જવાબ છે કે એ તેને મોકલનારાઓને મંગળ ગ્રહવાસીઓના અસ્તિત્વની ખબર પડી જવાનું. નંબર 10. છોટુએ શું કર્યું જેથી જોખમની ગંધડી વાગી ઉઠી? એ યાન તરફ જવા લાગ્યો, બી કંટ્રોલ રૂમમાં કુદાકૂદ કરવા લાગ્યો, સી નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું, ડી યાનના યાંત્રિક હાથને તોડી નાખ્યો. તો જવાબ છે કે સી નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ. પ્રશ્ન ક્રમાંક 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલાં આપણે કૌંસમાં આપેલા શબ્દો જોઈ લઈએ. જીવસૃષ્ટિ, ગણવેશધારી, વસાહટ, કંટ્રોલ રૂમ, વિજ્ઞાનીઓ, કટોકટી, નિરીક્ષણ અને સંરક્ષણની. નંબર 1. મંગળ ગ્રહની સમસ્ત વસાહટ જમીન તળે જ વસતી હતી. નંબર 2. રસ્તા પર ડોકાઈ રહેલા જાત ભાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી. નંબર 3. 1:10 ગણવેશધારી છોટુની સામે આવીને ઊભા રહ્યા. નંબર 4. બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જણા વિચિત્ર હતું. નંબર 5.
સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ હોય એ શક્ય જ નથી. નંબર છ, નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી. નંબર સાત, છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા હતા. નંબર આઠ, ખાલી જગ્યાની પડ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવા નથી. તો કટોકટીની પડ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવાના નથી. હવે આપણે પ્રશ્ન ક્રમાંક ત્રણ જે છે એ આપણે બીજા પાઠમાં જોઈશું. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.